તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે વ્લોગ બનાવી છીએ સુરજ ભળવાજી સ્પેશિયલ. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ બધાને. એન્ડ આ છે આપણા સાગરભાઈ, જેમનું ઇન્સ્ટામાં આઈડી છે આઈ એમ સાગર નાઇન. સાગરભાઈ નાઇન ન થતા એમ, પણ ભળવાજી નથી જ નાતા. જે કઈ હોય આમ જેમ ભળવાજી નું આપણને નથી ખબર. તો આજે આપણે ભળવાજી વિશે વાત કરવાના છીએ. પ્રથમ તો મારે એ વસ્તુ કહેવાની, આ વ્લોગ કોઈ પણ સાધુ મહાત્મા કે સંતોને લાગતો નથી, તેથી કોઈ એ પર્સનલી માટે ઓઢવું નહીં. આ જેને જે કામ કર્યું છે ને એના માટે સ્પેશિયલી વ્લોગ બનાવવામાં આવ્યો છે. વ્લોગ નહીં, રોસ્ટ જ ભળવાજી નું આખું આમ તેમ જ કરવાનું. આમાં બધું આમ તેમ જ છે અત્યારે, જોકે ભળવાજી પોતે આમ તેમ જ છે. તો જે કોઈ બેનો દીકરીઓ અત્યારે અમુક આવા ભળવા કે જે ખોટા આવા સીન સપાટા બતાવે, ગાડીઓ હપ્તે લીધી હોય ને એમ કે આમ એ તેમ એ ફલાણા ઢીકણા, તો કોઈ એવી ઊંચાઈ કે મોટાઈ કે ઇન્સ્ટામાં હાલી ગયું હોય તો સેલિબ્રિટી એવું કાંઈ સમજીને કોઈની પાછળ ગાંડું થવું નહીં કે કોઈ ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં. આ જ રીતે આપણે સુરજ ભળવાજીએ કહ્યું છે. એને તો એટલું માન દેવા જેવું નથી કે સુરજ ભળવાજી, એને ખાલી ભળવો જ કહેવાય મારી ભાષામાં, અને હું તો એને ભળવો જ કહું છું. તો કોઈ આ રીતે ફસાવવું નહીં, જે રીતે એ કર્યું કે લગ્નની લાલચ આપી આમ તેમ મોત શોખ કરાવ્યા બધાય, ને બીજું શું કર્યું હતું. ઇન શોર્ટ કહેવાનું એટલું છે કે જે આ બધું ઇન્સ્ટામાં અને વિડીયોઝમાં સારું સારું દેખાય ને તમે લોભાઈ જાઓ છો ને, મહેરબાની કરીને એમાં ના આવો, કોઈની વાતોમાં ના આવો, કોઈ અંધશ્રદ્ધા ના રાખો, રિયાલિટી જોવો, માણસ ઓળખો, પછી તમે આગળ વધો. બાકી આપણા ભળવાજી તો આવા કેટલાય હજી પૈડા છે આવા ભળવા, અને આમાં અડધા તો હજી હાથમાં ન થાય એવા હું માનું છું ત્યાં સુધી. અને હું તો કહું એ પકડાઈ જાય તો એ સારું, તો ભળવાજી તો અંદર વયા ગયા. અને હમણાં શું કહ્યું હતું એ ઓલો વિડીયો આપણે કયો હતો, આ જો હું તમને વિડીયો બતાવું, એ વિડીયો જોઈને તમને કઈ રીતે એવું લાગે છે કે એ ભૂવો છે? જોવો આ વિડીયો. આ વિડીયો જોયા પછી મારે ભળવાજીને ખાલી એટલું જ કેવું છે, એક જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે ભૂવો છે, હારી હારી દાઢીઓ રાખે, હારી હારી હેરસ્ટાઇલ કરે છે, મોટા મોટા સલૂનમાં હેરસ્ટાઇલું કરવા જાય છે, તો કયા એંગલથી ભાઈ તું ભૂવો છો? હે, તું તો રોમિયો છો, બંટીડો છે આ તો. આ તો અમારે એવું ખબર છે, ઓલા કેવા છોકરા રખડતા હોય, આવું કાળા પીળા પેન્ટ ને એવો લાગે. એટલે કહેવાનું એટલું જ છે અમારું કે તમે જે આ ભૂવો છે બરોબર, ભૂવો છે એમાં ના નહીં બરોબર, માતાજીના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે આ ભૂવો નથી, આ ભળવો છે, આ બધા ઢોંગ જ કરે છે. નારિયલ કે શકલ કા ભળવા સાલા, માતાજીના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે બરોબર, પણ મહેરબાની કરીને તમે પોતાને ફેમસ કરવા માટે માતાજીનું નામ ના લ્યો, કોઈ માતાજીનો આધાર ના લ્યો, મહેરબાની કરીને. માતાજી પહેલા તો આવા ભળવા ઉપર પ્રસન્ન જ ન થાય પહેલી વસ્તુ થી. અને જો નારી ઉપર આવો અત્યાચાર થતો હોય ને તો માતાજી કોઈ દિવસ પ્રસન્ન ના થાય. બાકી આ વિડીયો જોઈને સુરજ ભળવાના ભળવાને કોઈને એવો કઈ વેમ હોય કે અમે આમ કરી નાખશું, વિડીયો ડિલીટ કરાવી નાખશું, તો પહેલી વસ્તુ એ કે આ વિડીયો કદાચ ગમે એવો તુરમ ખાન આવશે ને તોય ડિલીટ નહીં થાય. કોઈ પણ ભળવાએ જો મને ફોન કરવો હોય કે આને ફોન કરવો હોય તો પહેલાં અમારી ઇન્ફોર્મેશન લઈ લેજો, પછી અમને ફોન કરજો, કેમ કે વિડીયો ડિલીટ નહીં થાય ને તમારે રૂબરૂ જ મળવા આવવાનું રહેશે ને, કોઈ વિડીયો તો ડિલીટ નહીં જ થાય, તમારે બટકું ભરવું હોય એ ભરી લેજો, અમારું લોકેશન તો તમને ખબર જ હશે કે અમે ક્યાં હોય 24 કલાક, અને એકલા જ હોય એ. તમારામાં સત્તા હોય ને તો તમે મને પ્રૂફ આપી દો કે ભળવાજી ની આ જે કઈ આરોપ છે એ ખોટા છે ભળવાજી ઉપર,
તમે મને એક પ્રૂફ આપો એટલે હું તમારો આ વિડીયો આ ડિલીટ મારી દઈશ. એના એક ના કહેવાથી થોડા કઈ ભુવાજી નિર્દોષ સાબિત થાય. આ ટીવીમાં જે બતાવે છે, સમાચારમાં બતાવે છે, સામું આવ્યું છે. ભુવાજી નહીં, ભળવાજી. ઓકે, ભળવાજી. ભળવા જે સામું આવ્યું છે એ તો બધું કઈ કોઈ નકારી ન શકે. જે હકીકત છે એ તો હકીકત છે જ, અને સાચી વસ્તુ ગમે ત્યારે સામે આવે જ. તમે ગમે એટલું ખોટું કરો, સાચી વસ્તુ એક દિવસ સામે આવવાની જ છે. ભળવા ભળવા શું થશે તારું? બીજા કોઈ ભળવા એ માથે ન ઓઢવું. તો ભળવાજી ના છોકરાઓને એટલું જ કહેવાનું, ભાઈ તમારે વિડીયો ડિલીટ કરાવો, તમે રૂબરૂ અંગત મુલાકાત લ્યો અને વિડીયો ડિલીટ કરાવવા આવો તો જે હકીકત હોય ને એ સામે લઈને આવજો. અમને ખોટા પડાવો તો અમે ડિલીટ કરી દઈશું, બાકી જે સાચું સાચું જ છે. સમજો છો ને તમે, સાચું એ સાચું જ છે. અને ભળવાજી, તમને તો હું એમ કહું કે તમે તમને જેટલી સજા મળી ને એ ઓછી એ તમને આવી, તમારા જેટલા જન્મ થઈ ને એટલા જન્મમાં તમને આવી જ સજા મળતી રહી. હું તો એમ જ કહું તમને. ખુદના મેરેજ થઈ જવા છતાં પોતાનું ઘર બંધાઈ ગયેલું હતું તો બી એને બીજી પારકી સ્ત્રીને અપનાવી, એને લગ્નની લાલચ આવી, એને હારા હારા મોજશોખ કરાવ્યા, એને લોભ લાલચમાં રાખીને અને એનો ઉપયોગ કર્યો, એ વસ્તુ તો ખોટી જ છે સદંતર. એટલે મારું કહેવાનું એટલું જ છે, જે એ દીકરી આરે થયું છે, જે બેન આરે થયું છે, એ બીજી કોઈ બેન દીકરી આરે ન થાય. એટલા માટે અંધશ્રદ્ધા ન રાખો, દેખાવમાં ન આવો અને થોડું પ્રેક્ટિકલ મગજનો ઉપયોગ કરીને વિચારીને આગળ વધો. પ્રેમના નામે આ વસ્તુ સદંતર ખોટી છે. અને જો બાકી આ કોઈએ ઉઠકું લેવું હોય તો તમે લઈ લ્યો ને, બટકું ભરી લ્યો આવીને, બાકી જેવી તમારી ઈચ્છા. અને હવે આ વિડીયોના અમે અહીંયા જ વધામણા કરીએ. તમને મજા આવે તો ભળવાજી ઉપર બીજો ભાગ બનાવશું, કમેન્ટમાં કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.